નમસ્કાર આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું આપની સાથે માનસી રાશિ ચક્રનો જે કાર્યક્રમ હોય છે તે અંતર્ગત આપણે વાત કરતા હોઈએ છીએ આજના પંચાંગની આપના ગોચરના ગ્રહો પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે તે રાશિફળ પણ આપને જણાવતા હોઈએ છે સાથોસાથ જેની આજ જન્મ જન્મતિથિ છે અને લગ્ન લગ્નતિથિ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે વિશે પણ અમે કાર્યક્રમમાં આપને જણાવતા હોઈશું

તો આજના પંચાંગની અંદર ખાસ જગન્નાથ પ્રિય અષાઢ માસની અંદર આજે વધ એકમ ગુરુવાર ચૌદ સાત બે હજાર બાવીસ ઉત્તરાષાઢા નક્ષત્ર વૈદ્રુતિ નામનો યોગ અને બાલમ નામનું કરણ રહેલું છે મકર રાશિ સાથે સાથે ખ અને જ અક્ષર ઉપર આજે જે કોઈ બાળકો જન્મે આ નામ આ રાશિ પ્રમાણે મકર રાશિ ઉપર ઉત્તમ રહેશે જે બાળકો આજે જન્મે એના રાશિના ગુણ પણ સાથે થોડું માયાળું હોય લાગણીશીલ હોય દેખાવડું સારું હોય ઘઉં વર્ણ હોય અને સાથે સાથે માયાની અંદર બાલ અવસ્થાની અંદર બહુ ઘણું બધું પ્રેમાળ અને પ્રેમ એને પ્રાપ્ત થાય વિશેષ જાણીએ તો વૈદૃતિ નામનો યોગ વૈદ્યુત યોગ હોય જેને એની અંદર આ યોગની અંદર પણ બાળકને કાંસાના વાટકીની અંદર ઘી ભરી અને બંને માતા પિતાએ દર્શન કરવા એટલે કે એનું મોઢું જોવું મુખ જોયા પછી એ ઘીનું પાત્ર સાથે રૂપિયો મૂકી અને મંદિરની શિવના મંદિરની અંદર મૂકવાથી એ બાળકને વૈદ્યુતિ નામના યોગનું શિવની કૃપા થાય છે આયુષ્યની અંદર વધારો રહેશે નિરોગી આયુષ્ય રહે છે એટલે વૈધુતિ યોગની અંદર કોઈપણ પૂજા કરવામાં આવે વૈધ્યુતિ નામના ચાર યોગ બતાવાય આવે છે આ યોગની અંદર ગંડ યોગ હોય વૈદ્યુત યોગ હોય આવા યોગની અંદર દોષની વિધિ પણ આ દિવસે કરવાથી સારી સફળતા રહે સાથે સાથે દિન વિશેષ જાણીએ તો હિંડોળા પારમ થાય છે અનુસયાનું વ્રતનું પણ આજના દિવસે મહત્ત્વ રહેલું છે ગૌરી વ્રતના પારણા જે વ્રત હતા પાંચ દિવસ એ પૂનમના દિવસે પૂર્ણ થયા આજના દિવસે બ્રાહ્મણને બોલાવી દાન દક્ષિણા આપી ભોજન કરાવે બેંદ કરીને ભોજન કરાવે પારણા કરે તો પણ ઉત્તમ રાજયોગ છે રાજયોગની અંદર આવી બધી પૂજા કરવાથી સારી સફળતા રહે વધ નીતિથી એકમ અને સાથે ગુરુવારસે સાંઈ બાબાની પૂજા કરવાથી શિવની પૂજા કરવાથી અને ગુરુનો આપેલો મંત્રનો જાપ કરવાથી ગુરુવારના દિવસે તમને સારી સફળતા રહેશે સૌ પ્રથમ હવે આપણે દિન વિશેષ જાણ્યું તો આજે જે કોઈ બાળકો જન્મે એની આ રાશિ રહેશે મકર રાશિ સાથે સાથે જે બાળકોનો આજે જન્મદિવસ છે તમામ જે જન્મની અંદર જોડાયા જન્મ પછી આજના દિવસે એમને શિવની કૃપા પ્રાપ્ત થાય માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય તો જન્મદિવસની અંદર આશીર્વાદ એ ઉત્તમ તક એક પ્રાપ્ત થાય છે આજના દિવસે આનંદપૂર્વક તમારો દિવસ શુભમય જાય તમારું નવું વર્ષ સારું જાય અને આપણાને વિદ્યા ક્ષેત્રની અંદર નોકરી ધંધાની અંદર આયુષ્યની અંદર વૃદ્ધિ રહે તો માર્કંડે પૂજા કરજો ગુરુની કૃપા મેળવવા માટે ગુરુની પૂજા કરશો અને આજથી કંઈક સારો નિયમ લેજો તો સારી સફળતા રહેશે જે દાંપત્યની અંદર જોડાયેલા છે એવા પતિ પત્નીને આજને જેને લગ્નની તારીખ હશે એવા તમામ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ કહેવાય છે શિવ પાર્વતીનું સ્વરૂપ કહેવામાં આવે છે એવા તમામ જાતકોને પણ શુભેચ્છાઓ કે તમે પણ જીવનની અંદર સારી જીવન એક પ્રાપ્ત થયું છે અને પતિ પત્નીનું એ જોડું તો ઈશ્વર પ્રાપ્ત કરે છે તો એ પતિ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એવું માની અને તમે સુંદર મજાની એની સેવા કરજો એની સેવા કરવાથી તમને સારી સફળતા રહે માતા પિતાની સેવા કરવાથી આવા નિયમ પ્રમાણે આજના દિવસે તમે પણ એક સારો નિયમ લેશો અને સારી સેવા કરશો તો તમારા જીવ દાંપત્ય જીવનની અંદર મધુર પ્રેમ વાણી સંયમ તમારા જીવનની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે આપનો દિવસ પણ શુભમય રહે હવે ખાસ આપણે બાર રાશિની અંદર જોતા હોઈએ તો આકાશ મંડળની અંદર ધર્મ આધ્યાત્મિક અને જ્ઞાન એ જ્યોતિષની અંદર આપણે ખાસ જાણીએ તો જ્યોતિષ વિષય એ જ્ઞાન દ્વારા ભક્તિ દ્વારા અને સારું માર્ગદર્શન સાચવું અને સાચી રાશિનું આપણને ઘણું બહુ મહત્ત્વ હોય છે કે આજે મારી રાશિની અંદર શું સારું ખરીદવું કયા રંગથી મને સારો લાભ છે કયા અંકથી મને સારો ફાયદો છે શું કરવાથી સારી સફળતા રહેશે આ બધું જ આપણે જોતા હોઈએ છીએ તો આજે આપણે ખાસ પહેલાં સૌપ્રથમ રાશિ આવે છે મેષ રાશિ જેના અક્ષર છે અલ અી મેષ રાશિના જાતકોનો આજનો દિવસની અંદર શું કાર્ય કરવાથી સારી સફળતા રહે તો આપણે જાણીએ તો વાદ વિવાદ બારે કાર્ય કોઈ કરવા નહીં જીદનો સ્વભાવ તમારો પરિવર્તન દૂર કરવું જીદ કરવી નહીં ક્રોધ ઉપર ખાસ ત્યાગ કરવો કારણ કે ક્રોધ કરવાથી બધા જ કાર્ય આપણા બગડે છે તો ક્રોધ ન કરવો આજના દિવસે ખારો એક નિયમ રાખજો તો સારી સફળતા રહેશે વાદ વિવાદ બારે કાર્ય કરવાની મન સ્થિરતા રાખીને કાર્ય કરશો તો સારો લાભ થશે તબિયત બાબતે ખાસ કાળજી રાખવી માથાનો દુખાનો પગનો દુખાવો પેટનો દુખાવો નાના મોટા રહે તો એના માટે માનસિક ચિંતાઓ રહે પરિવારની વિરુદ્ધ જઈ અને કોઈ કાર્ય કરશો તો એમાં સફળતા નહીં રહે પરિવાર સાથે બેળી અને કોઈપણ સંકલ્પો કોઈપણ વિચાર રજૂ કરશો તો એમાં સારી સફળતા રહેશે કામકાજમાં ઓછો સહયોગ મળશે પણ ધીરજપૂર્વક કાર્ય કરશો તો સારી સફળતા રહેશે કોઈપણ નવા કાર્ય કરવાથી આજે તમને સારી સફળતા રહે એક નોંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને ગણેશજીની પૂજા કરવાથી સારી સફળતા રહે આપણો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર બીજી રાશિ એટલે વૃષભ રાશિ જેના અક્ષર છે બવઉ રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ રહેલો છે લોકોને ભૂલ શોધવાનું છોડો અને લોકોને શિખામણ આપવાનું છોડો તો તમને સારી સફળતા રહેશે જીવનની અંદર જો ઈસ્સા છે કામ છે લોભ છે આ બધું જ ત્યાગ કરશો તો તમને સારી સફળતા રહેશે જમીન મકાનના પ્રશ્નોથી તમને ગૂંચવ રહેલા જમીન મકાનના કાર્યની અંદર આજે તમને સારી સફળતા રહે નોકરી ધંધ્રામાં ઉજ્જવળ એક તક પ્રાપ્ત થાય છે ધનનો લાભ થાય આર્થિક મુશ્કેલીઓ દૂર થાય અને કળા ક્ષેત્રવાળા કાર્યથી લાભ થાય ધ્યાનપૂર્વક ફાયદો થાય ધ્યાન કરવાથી યોગ કરવાથી પ્રાણાયામ કરવાથી તમે જે દેવ ઉપર શ્રદ્ધા હોય એનું આજે ધ્યાન કરશો યોગ કરશો પ્રાણાયામ કરશો તો તમને સારી સફળતા રહેશે આજે એક ગાયત્રી મંત્રની ચાલીસા અથવા ગાયત્રી ચાલીસા અથવા ગાયત્રી મંત્રનો જપ કરશો તો ગાયત્રી પૂજા કરવાથી તમને સારી સફળતા સફળતા રહે આજના માટે ત્રણ રંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને સફેદ રંગ એ ઉત્તમ રહેલો છે આપનો દિવસ શુભમય રહે રાશિ ચક્રની અંદર ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ જેના છે ક સ ઘ રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ ભગવાન રહેલો છે ધર્મ કાર્ય માટે બહાર જવાનું થાય યાત્રા પ્રવાસથી તમને સારી સફળતા રહે સરકારી નોકરીની અંદર સારી સફળતા રહે વિદેશયોગી યાત્રા કરવાની હોય અથવા વિદેશ કોઈ ગયેલું હોય એના દ્વારા તમને આજે એક સારો સંદેશો પ્રાપ્ત થાય અને સારું કંઈક સંકલ્પ પ્રમાણે કાર્ય તમારું સિદ્ધ થાય લાગણીશીલ સ્વભાવમાં થોડુંક નુકસાન થાય પણ અગત્યના કોઈ કોઈપણ નિર્ણય હશે એની અંદર તમને સારી સફળતા રહેશે પરચુરણના ધંધામાં સારો લાભ થાય કોઈ પણ નવું કોઈ કાર્ય કરવું હોય તો આજના દિવસે કાર્ય કરવાથી તમને સારી સફળતા રહે આઠનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને લીલો રંગ એ ઉત્તમ રહેશે શિવની પૂજા કરવાથી સારી સફળતા રહે આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર ચોથી રાશિ એટલે કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ રાશિનો સ્વામી ભગવાન ચંદ્ર રહેલો છે આજના દિવસે ચંદ્રનું પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય સફેદ વસ્તુનું દાન આપવાથી જે ચોખા છે ખાંડ છે અથવા સફેદ વસ્તુ કોઈપણ વસ્ત્ર દાન કરો તો તમારા ગ્રહ દોષની દૂર થાય અને તમારા કોઈ પણ રોકાયેલા પૈસા હોય એ તમને પાછા પ્રાપ્ત થાય ધંધાની અંદર તમારું રુકાવટ આવતી હોય આવકની અંદર વધારો ન થતો હોય તો આજે શુક્રની પૂજા કરશો શુક્ર સ્તોત્રણ પાઠ કરશો તો સારી સફળતા રહેશે સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું આર્થિક આર્થિકમાં લાભ થાય અંગત સમસ્યાઓની તકલીફો થોડી દૂર થશે અને વ્યવહારની અંદર વ્યવસાયની અંદર સારી પ્રગતિ થશે સરકારી કારોબારીમાં લાભ થશે અને પારિવારિક જીવનની અંદર થોડી કુલેશ કંકાશ રહેશે પણ સ્વભાવમાં પરિવર્તન રાખજો તો સારી સફળતા રહેશે આઠનો માટે આજે પણ શ્રેષ્ઠ છે અને કેસરી રંગ આપણો ઉત્તમ છે આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમને સારી સફળતા રહે આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર પાંચમી રાશિ એટલે મ સિંહ રાશિ એ સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્ય હશે અને મો અને ટ અક્ષર રહેલા છે સૂર્યનારાયણને કંકુવાળા પાણીથી અભિષેક કરવાથી જળ અર્પણ કરવાથી તમને સારા આત્મવિશ્વાસની અંદર તમને સારો ફાયદો થાય રોગપત્તિઓ દૂર થાય આજના દિવસે તમને અગત્યના નિર્ણય સાચવીપૂર્વક કરશો તો તમને સારી સફળતા રહેશે માનસિક શ્રમ તમને થાક અનુભવશો ગણતરીપૂર્વક કામ કરશો તો તમને સારી સફળતા રહેશે નવા ધંધાની અંદર આજે સારી પ્રગતિ થાય કોઈપણ ભાગીદારીના કામ કરવા હોય તો આજના દિવસે સારી પ્રફળતી થાય અને લોખંડનો ધંધો લોખંડનું લેવડ દેવડનું કાર્ય હોય તો એની અંદર પણ સારી સફળતા રહે પ્રવાસના યોગ બને છે ઘરમાં ફેરફાર કરવાનું મન થાય તો આજના દિવસે કોઈપણ નવું વસ્તુ ફેરફાર કરશો તો તમને સારી સફળતા રહેશે આજે પાંચનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને લાલ રંગ એ ઉત્તમ છે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી તમને સારી સફળતા રહે આપનો દિવસ શુભમય રહે રાશિ ચક્રની અંદર છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ જેના અક્ષર છે પઠ ન રાશિનો સ્વામી બુદ્ધ ભગવાન રહેલો છે બુદ્ધ બુદ્ધિ મતામ શ્રેષ્ઠા વાણીની અંદર તમે જેટલી નમ્રતા વાણીની અંદર જેટલી મીઠાશ અને તમારી વાણી મીઠાશ હશે એટલું તમારા કાર્ય બધા સરળતાથી જલ્દીથી અને સારા ફળ પ્રાપ્ત થશે સરકારી કારોબારીમાં જ તમને સારી સફળતા રહે તમારા જીવનની અંદર ભાગીદારીને કાર્યની અંદર તમને સારો લાભ થાય ભાગીદારી સાથે કામ કરશો તો તમને એની અંદર ઘણો બધો ધંધાની અંદર પોતાના ધંધાથી આજે વધારે લાભ થાય અંગત સમસ્યાનો તકલીફો જણાય વ્યવસાયની અંદર આવકની અંદર તમને સારો ફાયદો થાય અને જે કોઈ પણ તમારે ભવિષ્યનું ભાગ્યનું ઉદય કરવું હોય તો આજના દિવસે તમારા ભાગ્યની અંદર આઠનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે સાથે સાથે ભગવાન એમ રીમ ક્લીમ ચામુંડા કુળદેવીની આજના દિવસે કૃપા વિશેષ પ્રાપ્ત કરવા માટે માતાજીને સુખડીનું નૈવેદ્ય કરી અર્પણ કરી અને શ્રીફળ વધેરી અને કોઈ પણ સંકલ્પ કરશો તો ભાગ્યની અંદર આજે તમને સારી સફળતા પ્રાપ્ત થશે આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર સાતમી રાશિ એટલે તુલા રાશિ જેના અક્ષર છે ર અને ત રાશિનો સ્વામી ભગવાન શુક્ર રહેલો છે દાંપત્ય જીવનમાં સારું પારિવારિક જીવનમાં સુખ પ્રાપ્ત થાય કોઈ પણ લગ્ન ન થયા હોય તો આજના દિવસે તમને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી ઓમ ગંગણપતે નમઃ આ મંત્રનો જપ કરી અને સંકલ્પ કરશો તો કોઈપણ પૂર્વ પશ્ચિમથી તમને સારું માગું પ્રાપ્ત થશે અથવા સારા સમાચાર પ્રાપ્ત થશે સંતાનોની અંદર આજે વિદ્યા ક્ષેત્રની અંદર બાળકોની અંદર સારી વિદ્યા કોઈપણ નવું એજ્યુકેશન નવું ભણતરની અંદર આગળ વધવું હશે તો આજના દિવસે પણ એક સારી સફળતા પ્રાપ્ત થાય છે સાસરા પક્ષેથી પણ આજે સારો લાભ થાય છે પસંદગીના કોઈપણ કાર્ય આજે તમે મનથી કરશો તો એની અંદર તમને પ્રસન્નતાપૂર્વક તમારો દિવસ આનંદમય અને સુખમય જશે અને તમને કામની અંદર પ્રસન્નતા રહેશે નોકરી ધંધામાં સારો ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય અને માનસિક થાક દૂર થશે કળા ક્ષેત્રવાળા કાર્યથી લાભ થશે આપણા આજના દિવસે ચારણોંગ શ્રેષ્ઠ છે અને લક્ષ્મીનારાયણ એટલે વિષ્ણુની પૂજા કરવાથી શાલિક રામની પૂજા કરવાથી ઠાકોરજીની પૂજા કરવાથી સારી સફળતા રહે આપનો દિવસ શુભમય રહે રાશિ ચક્રની અંદર વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય રાશિનો સ્વામી ભગવાન મંગળ રહેલો છે કારણ વગરનો વાદ વિવાદ કરવો નહીં ધન કરતાં પરિવારને મહત્વ આપશો તો સારી સફળતા રહેશે વાણી પર નમ્રતા રાખવી અગત્યના કાર્ય નિર્ણયપૂર્વક સાચવીન કરશો તો સારી સફળતા રહેશે કોઈ પણ કામકાજ હાથમાં લેતા પહેલાં સંભાળીને કાર્ય કરશો તો સારી સફળતા રહેશે વ્યા વાહન વ્યવહાર તમે જ્યારે પણ કરતા હોય વાહન ચલાવતા હોય તો ધ્યાનપૂર્વક ચલાવશો તો સારી સફળતા રહેશે ધન લાભ થશે આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને જમીન મકાનના કોઈ પણ પ્રશ્ન ગૂંચવેલા હશે તો તમને આજના દિવસે સારી સફળતા રહેશે નોકરી ધંધામાં ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય અને આજે માતા પિતાની સેવા કરવાથી ગુરુની પૂજા કરવાથી તમને સારી સફળતા રહે નવ નોંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને આજના દિવસે ભગવાન સરસ્વતીની પૂજા કરવાથી ગાયત્રી માળા કરવાથી તમને સારી સફળતા રહે આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર નવમી રાશિ એટલે ધન રાશિ જેના અક્ષર છે રાશિનો સ્વામી ગુરુ ભગવાન છે ધર્મ કાર્ય માટે યાત્રા પ્રવાસી તમને સારો સફળતા થાય કામકાજમાં ભાર હળવો થશે સૌ કર્મચારીનો સંબંધ સુધરાશે અને જમીન મકાનના કોઈ પણ લેવડ કાર્ય કરવાના હોય ભાગીદારીના કાર્ય કરવાના હોય તો આજે તમને સારી સફળતા રહે ધર્મ કાર્યમાં ખર્ચ થાય દોડધામવાળા કાર્યો ધીરજપૂર્વક કરશો તો સારી સફળતા થઈ છે ધન સંબંધી કાર્યમાં ઉકેલાય મિત્રોની મદદ મળશે રોકાણ કરવાથી આજે તમને સારો લાભ થાય તેજી વ્યક્તિ દ્વારા આર્થિક લાભ થાય કોઈપણ સમસ્યાનું સમાધાન આજના દિવસે તમને સારી સફળતા પ્રાપ્ત થાય આજના માટે બેનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને કેસરી રંગ એ ઉત્તમ રહેલો છે ગુરુની પૂજા સાથે સાથે ભગવાન ઠાકોરજીની પૂજા વિષ્ણુની પૂજા કરવાની ઓમ નમો ભગવતે વાસુદેવાય જેટલો બને એટલો જપ કરશો તો સારી સફળતા રહેશે આપનો દિવસ શુભમય રહે રાશિ રાશિચક્રની અંદર દસમી રાશિ એટલે મકર રાશિ જેનો સ્વામી શનિ રહેલો છે રાશિના અક્ષર છે ખ અને જ અગત્યના નિર્ણય સાચવીન કરશો તો સારી સફળતા રહેશે કામકાજની અંદર ધીરજપૂર્વક કાર્ય કરશો તો સારી સફળતા રહે માનસિક ચિંતાઓ દૂર રહેશે પરિવારની વિરુદ્ધ જઈ કોઈ કામ કરશો તો તમને સારી સફળતા નહીં રહે સસરા પક્ષી તમને સારો ફાયદો થાય ધારેલું વ્યક્તિ સાથે મિલન થાય ખર્ચ ઉપર અંકુશ રાખશો તો સારી સફળતા રહેશે દોડધામવાળા દિવસની અંદર આખો દિવસ દોડધામવાળો રહેશે માનસિક થાક રહેશે પણ થોડોક તમે ધીરજપૂર્વક કાર્ય કરશો તો સારી સફળતા રહેશે સ્વાસ્થ્ય બાદ ખાસ સંભાળવું ખર્ચ કરતા ઘરની અંદર પરિવારને ખાસ ધ્યાન રાખશો કારણ કે ધન કમતા કમાતા કમાતા ઘણી વખત આપણો શ્વાસ આપણે પોતાનું તબિયત બાબતે કંઈ ધ્યાન રાખતા નથી તો આજે ખાસ તબિયત બાબતે સાથે સાથે ઘર પરિવારનું પણ ધ્યાન રાખશો તો સારી સફળતા રહેશે અને ધન કમાવામાં ખાસ ધીરજપૂર્વક કાર્ય કરશો તો સારી સફળતા રહેશે આપણા માટે પાંચનો અંક શ્રેષ્ઠ છે અને શિવની પૂજા કરવાથી સાકરવાળા જળથી ભગવાનને અભિષેક કરશો તો તમારા જે કોઈ કાર્ય હશે એની અંદર સિદ્ધિ પ્રાપ્ત થશે આજના દિવસે તમને શિવની પૂજા કરવાથી આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર અગિયારમી રાશિ એટલે કુંભ રાશિ જેના અક્ષર છે ગ સો સ રાશિનો સ્વામી ભગવાન શુક્ર રહેલો છે શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્ર ભગવાનના આજના દિવસે વિશેષ ફળ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ નદી કિનારાની અંદર આજે ઘરેથી બનાવેલી સરસ મજાની કોઈપણ લોટની અંદર સાથે અંદર બુરૂ ખાંડ મિક્સ કરી અને તમે જળની અંદર અર્પણ કરશો તો તમારી ગયેલી સંપત્તિ પ્રાપ્ત થશે કળા ક્ષેત્રવાળા કાર્યથી તમને લાભ થાય નોકરી ધંધામાં ઉજ્જવળ એક તક પ્રાપ્ત થાય અને ભવિષ્યની અંદર સારું એનો ઉદય કરવા માટે આ તમે કોઈપણ જળની અંદર આજના દિવસે તમે આ અર્પણ કરશો તો તમને સારી સફળતા રહેશે ભાગીદારીના કાર્યની અંદર થોડો મતભેદ રહેશે સરકારી કારોબારમાં થોડો લાભ થશે અને ખરાબ આદતો હોય દૂર કરજો વ્યસન કરતા હોય તો દૂર કરજો કારણ કે વ્યસન એ તમારા ફેશન થઈ જશે અને વ્યસનથી શરીરની અંદર રોગ પડી જાય છે રોગ દૂર કર ના થાય એટલા માટે વ્યસનનો દૂર કરજો આજના દિવસે કેળાનું દાન આપશો લગ્નની અંદર તમને સારી પ્રગટ લગ્નની અંદર સારી પ્રગતિ થશે લગ્નયોગ તમારો પ્રબળ બનશે અને એની અંદર તમને સારી પ્રગતિ પ્રાપ્ત થશે જીવનમાં એક નવો વળાંક આવશે તો એ વળાંકની અંદર તમારે સારા કાર્ય કરશો તો તેની અંદર પણ સારી સફળતા મળશે જ્યારે એક તક સારી આવે છે એક સમય સારો આવશે એ સમય તમે સાચવી આજના દિવસે તમારો સમય બાર ઓગણચાલીસથી ચાર ત્રીસ સુધીનો સમય આપણી રાશિની અંદર સારો છે સારું કાર્ય કરશો તો આ સમયની અંદર તમને સારી સફળતા રહેશે નવું નોંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને કેસરી રંગ એ ઉત્તમ રહેશે આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર અંતિમ રાશિ એટલે મીન રાશિ જેના અક્ષર છે દ છ રાશિનો સ્વામી ગુરુ ભગવાન રહેલો છે દૈનિક વ્યવહારથી લાભ થાય આનંદપૂર્વક દિવસ જાય આજે સવારથી જ આનંદ સાથે તમે પ્રસાર કરશો પરિવાર સાથે સુખમય અને સારી વાતો મીઠાસપૂર્વક વાણી દ્વારા અને ભગવાનનું ધર્મ કાર્ય કરી અને કાર્ય બહાર નીકળશો તો તમને સારી સફળતા રહેશે માનસિક સ્વાસ્થ્યમાં તમને સારો સુધારો રહેશે જીવનસાથી સાથી જોડે આજે સારો લાભ થાય કોઈપણ મિત્ર વર્ગથી તમને સારો લાભ થાય પ્રવાસના યોગ બને છે ક્યાંય પણ બહાર જવાનું થાય તો આજના દિવસે તમે યાત્રા પ્રવાસથી તમને સારો લાભ થાય કોઈપણ જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખજો કોઈપણ આયોજનપૂર્વક કાર્ય કરશો તો એમાં સફળ સફળતા રહેશે અને નવી તક પ્રાપ્ત થશે નવા અતિશય આપણા ત્યાં કોઈ અતિથિ દેવો આવે તો એનું સ્વાગત કરવાથી એની સેવા કરવાથી પણ સારું સફળતા થાય કોઈ પણ ઓફિસનું કામ આજના દિવસે થોડો ભાર રહેશે સરકારી કાર્યની અંદર તમને કે કોઈ પણ નોકરી ધંધા કરતા હશે ત્યાં થોડો ભાર રહેશે પણ ધીરજપૂર્વક કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે નવું વકાન લેવાનું હોય નવી ગાડી લેવાની હોય તો આજના દિવસે ગુરુ મહારાજની કૃપા આપણને સારી પ્રાપ્ત થાય તો એની અંદર નવે નવું વસ્તુ તમે લેશો લોન કરશો તો એની અંદર પણ તમને જાતા દાડે તમારી તમને પ્રગતિ થશે અને તમને સારી ભાગ્યદય તમારો અંક સારો છે આજના દિવસે આઠનો અંક તમારા માટે શ્રેષ્ઠ છે અને ભગવાન શિવની પૂજા કરવાથી આપણને સારી સફળતા પ્રાપ્ત થાય બાર રાશિ વિશે મિત્રો ખાસ જાણ્યું અલગ અલગ દિવસની અંદર યશ્ય સ્મરણ માત્ર એને આપણે આગળ જોયું કે જે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આજના દિવસે સારી સફળતા પ્રાપ્ત થાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરશો તો કારણ કે ભગવાન ગુરુ મહારાજની સાથે સાથે આજે દિન વિશેષની અંદર રાજયોગ બને છે આ રાજયોગની અંદર ગુરુની કૃપા સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાનના વિષ્ણુના એક ઝાર નામનું અર્પણ કરવાથી તુલસી ભગવાનને અર્પણ કરશો ભગવાનના આજને વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવાથી અને ભગવાન ગીતાજીનો પાઠ કરવાથી બારમો અધ્યાય અઢારમો અધ્યાય પાંચમો અધ્યાય અથવા બીજો અધ્યાય ગીતાએ જ્ઞાન આપે છે અને જ્ઞાન દ્વારા આજના દિવસે તમને ભક્તિની અંદર વધારો થાય અને ભક્તિનો વધારો થવાથી તમને સારી સફળતા રહે આજના દિવસે સારી સફળતા મેળવવા માટે દરેક દેવોની અલગ અલગ ગાયત્રી મંત્ર આપેલા છે તો ભગવાનના અલગ અલગ ગાયત્રીના જપ કરવાથી અલગ અલગ જપ કરવાથી તમને સારી સફળતા રહે તો ભગવાન સૂર્યની ગાયત્રી રહેલી છે આદિત્ય આદિત્ય આદિત્યાય વિદ્મહે ભાસ્કરાય ધીમહ તનો ભાનુ પ્રચોદયાત આ સૂર્યની ગાયત્રી રહેલી છે ચંદ્રની ગાયત્રી છે અમૃત અમૃતગાવાય ધીમી કાલરૂપાય ધીમી તનો સોમઃ પ્રચોદયાદ ચંદ્રની ગાયત્રી કરવાથી તમને ચંદ્રની કૃપા થાય મંગળની ગાયત્રી રહેલી છે ઓમ અંગારકાય વિધ્મહે શક્તિહસ્તાય ધીમહે તો ભૌમ પ્રચોદયાદ आ मंगल जब करवाती पन सारी रहे। गायत्री जप करवा सारी सफलता रहे बुद्धनी गायत्री ओम चंद्रपुत्राय विद्मे रोहिणी प्रियाय धीमहि तन्नो बुद्ध प्रचोदयाद आ बुद्धनी गायत्री करवा बुद्धनी विशेष कृपा प्राप्त थाय गुरु महाराज की गायत्री ओम रसाय धीमहि बृहस्पते धीमहि तन्नो गुरु बृहस्पचोदयाद आंगीर जाताय विध्मे वाचस्पते धीमहि तन्नो गुरु प्रचोदयाद गुरु की गायत्री जब करवा गुरु की कृपा प्राप्त थाय से शुक्रनी गायत्री ओम भृगुराजाय दिव्य देहाय धीमहे तन्नो शुक्र प्रचोदया तो शुक्रनी गायत्री जब करवा शुक्र ने विशेष कृपा प्राप्त थाय से शनि भगवान ने गायत्री ओम कृष्ण रूपाय विध्मे रविपुत्रा धीमह तन्नो सौरी प्रचोदया तो आ भगवान शनि गायत्री रहे રાહુની ગાયત્રી ઓમ શિરોરૂપાય વિદમહ ઉગ્ર રેતાય ધીમી તન્નો રાહુ પ્રચોદયાત રાહુર દાન મંત્રી ચ રાહુ એ દાનવનું મંત્રી કહેવામાં આવે છે રાહુનું આ ગાયત્રી જપ કરવાથી પણ સારી સફળતા રહેશે કેતુ મહારાજની ગાયત્રી મંત્ર ઓમ પદ્મપુત્રાય અમૃતેશાય અમૃતેશ તન્નો કેતુ પ્રચોદયાત કેતુ મહારાજ એ બારમે જેને પડ્યો હોય એને આયુષ્યની અંદર વૃદ્ધિ થાય છે અને પરિવારનું સુખ સારું પ્રાપ્ત થાય તો આ નવે નવ ગ્રહોના આપણે ગાયત્રી જપ કર્યા ગાયત્રીના જપ દ્વારા જેમ ચંદ્ર અને મંગળ હોય ત્યારે લક્ષ્મીયોગ બનતો હોય છે આપણે એમ કહીએ કે કુંડળીની અંદર લક્ષ્મીયોગ છે રાજયોગ છે ધનયોગ છે આ બધા ગજકેશરી યોગ છે પણ આ યોગ ક્યારે બનતા હોય સાથે ચંદ્ર સાથે મંગળ હોય મંગળ સાથે શુક્ર હોય શુક્ર સાથે ગુરુ હોય ચંદ્ર અને ગુરુ પડ્યા હોય અમુક સ્થાનની અંદર ત્યારે જ ગજ યોગ બનતો હોય તો એ ગજકેશરી યોગ હોય એ સારો યોગ કહેવાય લક્ષ્મીની અંદર યોગની અંદર વૃદ્ધિ થતી હોય છે પણ એની સાથે સાથે લક્ષ્મી આવક સાથે જાવકે થતી હોય તો એની અંદર શ્રી સુક્તના પાઠ કરવા બ્રાહ્મણ દ્વારા લક્ષ્મી યાગ કરવા કમળ કાકડી ઘી વારી કરી એકસોને આઠ વખત એ શ્રી સુક્ત દ્વારા હોમ કરવાથી ગજ કેસરી અંદર લક્ષ્મીની વિશેષ પ્રાપ્ત થાય છે ચંદ્ર અને બુદ્ધ હોય ત્યારે નિપુણ યોગ બને છે માણસ આળસું બહુ રહીએ તો એના માટે નિપુણ યોગની પણ પૂજા વિધિ વિધાન બતાવવામાં આવે છે ચંદ્ર અને સૂર્ય જ્યારે ભેગા થયા હોય ત્યારે અમાસનો જન્મ હોય ચૌદશનો જન્મ હોય એકમનો જન્મ હોય અમાસનો કોઈ પણ જન્મ હોય અમાસ એટલે ખરાબ તિથિ નથી પણ ભારે તિથિ છે એ અમાસની શાંતિ પૂજા શિવના મંદિરે અભિષેક પૂર્વક કરવાથી અમાસ દોષ દૂર થાય છે અને વ્યક્તિની અંદર ખાલી પ્રગતિ થાય છે ચંદ્ર અને શુક્ર દ્વારા કલા નિધિ યોગ બને છે અમુક યોગ તો આપણને ખબર ના હોય એવા એવા યોગ કુંડળીની અંદર છે ચુમ્માલી ગ્રહો છે આપણને તો નવ ગ્રહોની જ ખબર છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ પણ અહીંયા ચુમ્માલી ગ્રહો બતાવવામાં આવે છે દરેક ગ્રહોની આજુબાજુ એક એક બોડીગાર હોય એટલે એમ કરે આધિદેવ પ્રત્યાદિ લોકપાલ અને દિગપાલ એમ કરીને ચુમ્માલી ગ્રહો રહે છે ચંદ્ર અને શનિ દ્વારા વિષયોગ બને છે ચંદ્ર અને રાહુ જ્યારે ભેગા થાય ત્યારે ગ્રહણ યોગ બને છે એ જ સાથે સાથે ચંદ્ર સાથે કેતુ પણ સાથે આવે ત્યારે પણ ગ્રહણ યોગ બનશે કોઈપણ બાળકનો ગ્રહણ યોગની અંદર જન્મ હોય તો થોડું ઘણું કાળાશ પત્તું હોય શરીરની અંદર સ્કિનનો પ્રોબ્લેમ રહેતો હોય તો આ ગ્રહણના દિવસે એની આ જપ કરવાથી એની વિધિ કરવાથી એ ગ્રહણ દોષ દૂર થાય છે અને એના વિદ્યા ક્ષેત્રની અંદર ધંધાની અંદર આયુષ્યની અંદર સારી પ્રગતિ થાય છે રુદ્રાક્ષની માળા ધારણ કરે તો પણ એને ચંદ્રકેતુ ગ્રહણમાં જેના જન્મ હોય અમાસનો જન્મ હોય એ એક મુખી અથવા પાંચ મુખી રુદ્રાક્ષ પહેરવાથી એને પણ સારી સફળતા રહે છે ગુરુનો નંગ ધારો પખરાજની અંદર સોનામાં અથવા ચાંદીમાં અથવા પંચધાતુમાં પહેરવાથી એને પણ સારી સફળતા રહે છે તો આ ચંદ્રના લગતા અલગ અલગ પ્રકારના દોષનું ગ્રહોનું આપણે ગજ કેશરી યોગ આપણે એમને એમ કહેતા હોય આ યોગ ક્યારે બને અને કેવી રીતે બને અમુક રાશિની અંદર આવા યોગ કુંડળીની અંદર હોય છે બધન હોતા નથી તો એ ભાગ્યશાળી હોય આગળના જન્મનું કંઈક પુણ્ય લઈને આવ્યું હોય ત્યારે આવા યોગ મળતા હોય છે અને બીજાની સંપત્તિ અને પ્રાપ્ત થતી હોય છે એના દ્વારા એના જીવનની અંદર સારી અનુકૂળતા રહે અને આવા દોષની વિધિવિધાન કરાવવાથી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય છે તો ચોક્કસ કદાચ કોઈ કુંડળીની અંદર અશુભ યોગ હોય તો એનું નિવારણ ચોક્કસ કરાવજો એનાથી તમારા જીવનની અંદર સુંદરતા મિત્ર મિત્રતા મિત્રની અંદર કોઈ પણ દુશ્મન ન થાય મિત્રની અંદર આગળ વધો ધંધા ક્ષેત્રની અંદર આગળ ખૂબ પ્રગતિ થાય એ જ રીતે આ કાર્ય કરવાથી તમને સારી સફળતા રહે હું વિપુલ શાસ્ત્રી જ્યોતિષાચાર્યો કર્મકાંડ અને જ્યોતિષ આ સાથે આપણે દરેક રીતે રોજ ધર્મની અંદર વાતો કરીશું અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય અમને મોબાઈલ દ્વારા જણાવજો આપના પ્રશ્નનું અમે નિરાકરણ કરીશું રોજ સવારે આઠ દિવસે